तो अंबાજી મંદિરમાં મોહન થાળનો પ્રસાદના મામલો વધુ વિખર્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મીડિયા કન્વીનર પ્રવક્તા હેમંગ રાવલ અને પ્રતિનિધિ મંડળ અંબાજી મંદિર પહોંચ્યું હતું ત્યારે અંબાજી ખાતે મોહન થાળ પ્રસાદ ચાલુ કરવા સત્તાધારીઓને રજૂઆત કરી છે તો સાથે સાથે સરકાર હસ્તકના મંદિરોમાં ભક્તોના દાનના નાના અને અધિકારીઓ જૂની પરંપરા તોડી મનમાની સામે અને મોહન થાળ પ્રસાદ ચાલુ કરવામાં આવે તેવી રજૂઆતો કરવા આજે પહોંચ્યા છે કોંગ્રેસ પ્રવક્તા હેમંત રાવલ અંબાજી મંદિર પહોંચતા માતાજીના દર્શન કર્યા હતા અને હેમંત રાવલે નિવેદન આપ્યું હતું કે ચિક્કી માફિયાઓએ ને પૈસા કમાવા અને ફાયદો કરાવવા માટે આ મોહન થાળનો પ્રસાદ બંધ કરાયો છે મોહન થાળ પ્રસાદ બંધ કરાવતા કરોડો લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે અંબાજી 300 જેટલી બહેનોની રોજગારી પણ છીનવાઈ રહી છે તો સાથે સાથે પ્રતિનિધિ મંડળ દ્વારા બનાસકાંઠા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા કરાયેલું મોહન થાળ પ્રસાદ બંધને લઈને વિરોધ દર્શાવી અને સરકાર વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા તો આ સાથે સાથે ઉગ્ર વિરોધ દર્શાવતા ફરી અંબાજી મંદિરમાં મોહન થાળનો પ્રસાદ ચાલુ થાય તેવી માંગ કરવામાં આવી છે।